વિદ્યાર્થી મિત્રો, દરેકને ઓમ નમઃ શિવાય. ચેપ્ટર એકનો ઉદાહરણ નંબર 4, પેજ નંબર 17 ઉપર આપેલું છે. શીલા, સુરભી અને સીમા 5:7 પ્રમાણમાં 5:7:9 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું છે. એમાંથી એક ભાગીદાર જે છે, જેનું નામ છે સુરભી, સુરભીને 7,000 મળે છે અને મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરવાની છે, પ્લસ કમિશન પહેલાંના નફાની ગણતરી કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કરવાનું છે શું? એ પહેલાં શોધો. અહીંયા આપણે શોધવાનું છે મેનેજર સંકેતના કમિશનની ગણતરી. હવે મેનેજર સંકેતને કમિશન કઈ રીતે મળે છે એ સમજો, કે સંકેતને કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન મળે છે. કમિશન બાદ કર્યા પછી વધતો નફો એટલે કે વહેંચણી પાત્ર નફો. મેનેજર સંકેતને વહેંચણી પાત્ર નફાનું કમિશન મળે છે. એટલે બે પોર્શનમાં આપણે દાખલો જોઈએ. મેનેજર સંકેતનું કમિશન એ ડિપેન્ડ છે વહેંચણી પાત્ર નફા ઉપર. એટલે વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશન દર, બરાબર. વહેંચણી પાત્ર નફો આપણા માટે પ્રશ્ન છે. વહેંચણી પાત્ર નફો છે નહીં, પણ કમિશનનો દર આપણને ખબર છે કેટલા ટકા છે, 10%. હવે વહેંચણી પાત્ર નફો શોધવો છે, તો વહેંચણી પાત્ર નફો આપણને દાખલામાં મળે છે એને આધારે, તો દરેક દાખલામાં કોઈને કોઈ ક્લ્યુ આપેલો જ હોય, બરાબર. સુરભી અહીંયા છે, સુરભીને 7,000 નફો મળે છે. તો સુરભી એ આપણો કોણ છે? ભાગીદાર છે, બરાબર. તો ભાગીદારના ભાગ ઉપરથી આપણે વહેંચણી પાત્ર નફો શોધી શકીએ. કઈ રીતે શોધી શકાય એ હવે જોઈએ, કે સુરભીને નફાનો ભાગ કઈ રીતે મળે. તો સુરભીને મળતો નફામાં ભાગ એ જે તમારો વહેંચણી પાત્ર નફો હોય છે એમાં સુરભીનું નફા નુકસાનનું પ્રમાણ, સુરભીનું નફા નુકસાન પ્રમાણ, બરાબર છે. હવે આપણે જોઈએ કે સુરભીને તો ઓલરેડી નફામાં ભાગ આપી દીધેલો છે, 7,000 નફો મળે છે કહેલું જ છે. તો આપણે સુરભીને નફાનો ભાગ લખીશું 7,000. નથી શું આપ્યું? તો કે વહેંચણી પાત્ર નફો આપણને આપેલો નથી, ગુણ્યા સુરભીનું નફા નુકસાનનું પ્રમાણ 5:7:9. હવે આ ત્રણનો સરવાળો કરવાનો, 9 ને 5 અથવા 9 ને 6 16 ને 5 21, 21 થાય છે. એટલે ટોટલ નફાના 21 ભાગ કરો, એમાં 7 ભાગ સુરભીને મળે. હવે આના ઉપરથી તમે વહેંચણી પાત્ર નફો સરળતાથી શોધી શકો, કે વહેંચણી પાત્ર નફો મેળવવો હોય તો આ જે 7,000 છે એના ગુણાકારમાં 21 લઈ લઈએ. 21 જમણી બાજુ ડાબી બાજુ જશે એટલે ઉપર અંશમાં આવશે, અને 7 ક્યાં આવશે? નીચે આવશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, 21,000 રૂપિયા એ આપણો વહેંચણી પાત્ર નફો મળે. હવે આ વહેંચણી પાત્ર નફાને આપણે મેનેજરના કમિશનના સૂત્રમાં મૂકી દઈએ, કે 21,000 મને નફામાં ભાગ મળે છે, 21,000 × 10% એટલે મને 2100 રૂપિયા નફામાં ભાગ મળ્યો. દાખલાની અંદર બીજું કયું છે? બીજું વધારાનું શું શોધવાનું છે? મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. ચલો એ પણ આપણે જોઈ લઈએ, મેનેજરના કમિશન પહેલાંની નફાની ગણતરી. કમિશન પહેલાંનો નફો બરાબર કમિશન પ્લસ તમારો વહેંચણી પાત્ર નફો. ચલો કમિશન આપણું છે 2100, વહેંચણી પાત્ર નફો છે 21,000. 21,000 અને 2,000 એટલે 23,000. 23,100 રૂપિયા એ આપણું કમિશન પહેલાંનો નફો થાય, જેને આપણે પેઢીનો નફો પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વારંવાર વિડીયો જોતા જાઓ અને દાખલો ગણતા જાઓ, તો પ્રેક્ટિસ કરતા જાઓ, તો જ આપણને આ દાખલાઓ વિશે સરળતાથી લોંગ ટર્મ સુધી સમજણ રહેશે. નહીં તો દાખલો વારે ઘડીએ ભૂલવાની સંભાવના શું હોય? 100% છે. અમે વર્ષોથી ભણાવીએ છીએ, એટલીસ્ટ 15 વર્ષથી ભણાવીએ છીએ. બાળકોનું ધ્યાન હંમેશા ભટકેલું જ રહે છે, પણ એમને કે આપણે કી પોઈન્ટ જોઈ લઈએ. આ બધા કી પોઈન્ટ કહેવાય,
કઈ રીતે દાખલો ગણાય, દાખલામાં રકમ વાંચ્યા પછી આપણે શું સમજવાનું હોય, એ બધું મેં અહીંયા વિડીયોમાં તમને એક્સપ્લેન કર્યું. અને આપણે આ વિડીયોના માધ્યમથી દાખલો વારંવાર ગણતા રહીએ અને આગળ પણ શેર કરતા રહીએ, બરાબર. ચલો ત્યાં સુધી નવા વિડીયો માટે બધાને આપણે ઓમ નમઃ શિવાય કહીશું.